सूरत डायमंड एसोसिएशन आरोग्य समिति संचालित मातृश्री रामूबा तेजाणी और मातृश्री शांताबा वीडिया हॉस्पिटल में बुधवार रोज एक दिवस में 23 महिलाओं की डिलीवरी थी थी एक साथ 23 डिलीवरी थे हॉस्पिटल वातावरण बाड़कों खिलखिलाहट थी गूंजी उठ्यु हतु। आ 23 बाड़कों में 12 दीकरी और 11 दीकराओनो समावेश थाय छे अने महत्वनी बात ए छे के तमाम बाड़को तंदुरस्त छे। त्यारे डायमंड हॉस्पिटलना 8 वर्षना इतिहास में 23 महिलाओं की एक साथ डिलीवरी थता तेमने सूरत में एक नवो रिकॉर्ड स्थापित कर्यो छे। अने एक साथ 23 बाड़कों आगमन थी हॉस्पिटलना गायनेकोलॉजिस्ट डॉक्टर रिद्धि वाघाणी, डॉक्टर कल्पना पटेल, डॉक्टर भावेश परमार, एनेस्थिस्ट डॉक्टर अलका भूत, डॉक्टर आकाश त्रिवेदी तेमज गायनेक विभाग अने ओटी विभाग स्टाफ में खुशी माहौल जोवा मळ्यो हतो। तेमज ट्रस्टी अने मैनेजमेंट द्वारा डॉक्टर अने स्टाफ में उमदा कार्य बदल सौने अभिनंदन साथे आभार व्यक्त करायो हतो। વધુમાં માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડિયો હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। તેમજ સીઝીઅર ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે। તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1,00,000 રૂપિયાના બોન્ડ પણ આપવામાં આવે છે। ત્યારે અત્યાર સુધીમાં હોસ્પિટલ દ્વારા 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ અપાયા છે। ભારત સરકારના બેટી બચાવ બેટી પઢાવ યોજનાને સાર્થક કરતા હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચિંધવામાં આવી રહી છે। પીપી વાનાણી, ચેરમેન ડાયમંડ હોસ્પિટલ, ચીકુવાડી, નાના વરાછા રોડ, સુરત। ગઈકાલે 29 તારીખે આપણી હોસ્પિટલમાં એક દિવસમાં 23 ડિલિવરી થઈ, જેમાં 12 દીકરી હતી અને 11 દીકરાઓનો જન્મ થયો। આખી હોસ્પિટલમાં બાળકોના ખિલખિલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ, તમામ ડૉક્ટરો, ઓટી સ્ટાફ, તમામ સભ્યો ખૂબ ખુશ હતા। ટ્રસ્ટીઓ તરફથી આજે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા। આ હોસ્પિટલ જ્યાં દીકરી જન્મે ત્યાં એક પણ રૂપિયો ખર્ચ થતો નથી કે લેવામાં આવતો નથી અને એક કરતાં વધારે દીકરી જન્મે એને પ્રત્યેક દીકરીને 1,00,000 બોન્ડ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 2000 દીકરીને 20 કરોડના બોન્ડ આપી ચૂક્યા છીએ। આવનારા દિવસોમાં દરેક સમાજની દીકરીઓ દીકરાને દરેક સમાજની દીકરીઓને અહીંયા બોન્ડ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ સારવારમાં નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી। સસ્તી અને સારી સુવિધા માટે સામાન્ય લોકો આ હોસ્પિટલનો ખૂબ લાભ લઈ રહ્યા છે।